નમસ્કાર મિત્રો, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજના દિવસે લઈને આવ્યો છું 16/12/2019 અને આજના દિવસે સોમવારે લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. ઘણા દિવસથી સારી કરેલી મહેનતનું પરિણામ આજના દિવસે તમને સારું મળશે. તમારા વ્યવહારની કુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. ગ્રાહકોથી મધુર સંબંધ મળશે આજના દિવસે. પદ પ્રતિષ્ઠા અને સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા અને વૃદ્ધિનો યોગ બનશે. મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. મનોરંજનમાં આજના દિવસે સમય તમારો પ્રસાર થશે. કોઈપણ કાર્ય માટે અભિવ્યક્તિ સમજી વિચારીને નિર્ણય લેવાનું કાર્ય કરજો. અધિકારી વ્યક્તિને સહયોગ સારો મળશે. માનસિક ત્રાસથી આજના દિવસે બચવાનું. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થઈ શકે એમ છે. વાત કરીશું મિથુન રાશિની. પુરુષાર્થનું પરિણામ આજના દિવસે તરત જ પ્રાપ્ત થશે. સમયનો સદુપયોગ કરી આકાંક્ષાઓની પૂર્તિ કરજો. પિતાના વ્યવહારથી આજના દિવસે તમારા જીવનની અંદર લાભ થશે. પિતાના સાથે આજના દિવસે ધંધા માટેની ચર્ચા કરશો તો પણ ચોક્કસ તમને સફળતા મળશે. આજના દિવસે અવિવાહિત લોકો માટે, મિથુન રાશિના જાતકો માટે જેના વિવાહ યોગ બન્યા નથી તેમના દિવસે આજના દિવસે કોઈ પાત્રને મળવાનો અવસર પ્રાપ્ત થાય અને તે પાત્રને મળવાથી તમારા જીવનમાં વિવાહિત સંબંધોમાં ચોક્કસ તમને સફળતા મળશે. વાત કરીશું આજના દિવસે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું કર્ક રાશિની. ભક્તિ સારા કાર્યમાં રુચિ વધશે. સામાજિક માંગલિક તમારા ઘરે આજના દિવસે અવસર આવશે. તે અવસરની અંદર આનંદ સાથે તે અવસરને વ્યતીત કરજો. દિવસ પ્રતિકૂળ સારો રહેશે આજના દિવસે. શત્રુ વાહન ભુવન પ્રતિષ્ઠા અને સંબંધિત વિવાદોથી બચવું. આજના દિવસે ગુપ્ત કર્યોમાં ચોક્કસ તમારા જીવનમાં ધનલાભ મળશે. વાત કરીશું સિંહ રાશિની. પેટ સંબંધિત સમસ્યાઓ આજના દિવસે થઈ શકે એમ છે. આર્થિક સ્થિતિ તમારી સામાન્ય રહેશે. નકામા વાદ વિવાદમાં પડતા નહીં મિત્રો. નોકર પર આજના દિવસે નોકર ઉપર આત્મવિશ્વાસ થકી કોઈ પણ કાર્ય સોંપતા ને આવક ખર્ચમાં સંતુલન રાખજો. કાર્ય સમય ઉપર પૂર્ણ કરવાનો યોગ બને છે. આજના દિવસે સંપૂર્ણ કાર્ય કરતા રહેજો. શક્ય હોય તો આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. વિવાદ કે આજના દિવસે મુકદ્દમાના નિવેડો થશે. વિવાદની અંદર અથવા કોર્ટ કચેરીની અંદર અથવા કોઈ મુકદ્દમાની અંદર આજના દિવસે તમને ઘણા સમયથી તમારી જે પરેશાની છે તે પરેશાનીનો અંત આવી શકે એવો છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ વધશે. વેપારમાં આજના દિવસે વ્યવસાયની અંદર સારો યોગ, વૃદ્ધિકારક યોગ બને છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખજો. માનસિક અસ્થિરતા તમારા જીવનની અંદર દુઃખ પહોંચાડી શકે એમ છે. શક્ય હોય તો આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. વિવાહ કે આજના દિવસે વિવાહની અંદર ચોક્કસ તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે. જેના વિવાહ થયા નથી, જેમની સગાઈ નથી થઈ તેમના તેવા લોકોએ આજના દિવસે જો મહેનત કરવામાં આવે કોઈ પણ સ્વપત્રને મેળવવામાં તો ચોક્કસ તમને સફળતા મળી શકે એમ છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ વધી શકે એમ છે. વેપારમાં વૃદ્ધિ થઈ શકે એમ છે અને જીવનમાં સારો લાભ થઈ શકે એમ છે. આજના દિવસે શક્ય હોય તો ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થઈ શકે એમ છે. વૃશ્ચિક રાશિની વાત કરીશું. નવા સંબંધો બનશે, સત્સંગ થશે. આજના દિવસે માનસિક શાંતિ રાખવી જરૂરી છે. ઘરમાં મહેમાન આજના દિવસે આવી શકે એમ છે. વેપારમાં વ્યવસાયમાં આજના દિવસે તમારું મધ્યમ રહેશે. તમારી ઈચ્છાઓ તેમજ મહત્વાકાંક્ષાઓ આજના દિવસે પૂર્ણ થઈ શકે એમ છે. શક્ય હોય તો આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. યાત્રા થઈ શકે એમ છે. આવેશ પર સંયમ રાખજો. સગા સંબંધીથી લાભ થઈ શકે છે. નવા સંબંધો નિર્માણ પામી શકે એમ છે. વાહન ચલાવતી વખતે આજના દિવસે સાવચેતી રાખવી જરૂરી છે. નારંગી કલરના વસ્ત્રો ધારણ કરશો તો ચોક્કસ લાભ થશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ થઈ શકે એમ છે. આજના દિવસે ગુડ કાર્યોમાં સફળતાના યોગ બને છે. વેપારમાં યાત્રાઓની અંદર લાભદાયક યોગ બની રહ્યા છે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. દેશ વિદેશમાં આજના દિવસે સંપર્ક વધશે તમારો. શક્ય હોય તો કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. આજના દિવસે શત્રુઓથી હાનિ થવાની આશંકાઓ રહેલી છે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. વ્યાપારના યોગ આજના દિવસે લાભદાયક રહેશે. આજના દિવસે શક્ય હોય તો ક્રીમ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. મીન રાશિની વાત કરીશું. શુભ આજના દિવસે ફળ સિવાય રહેલું છે. તમારી રાશિમાં વિરોધાભાસ અને વિવાદને કારણે આજના દિવસે પરિણામ તમને સારું નહીં મળી શકે. રાજકીય કાર્યોની અંદર આજના દિવસે તમારા જીવનમાં લાભ મળશે. પુરુષાર્થનું પરિણામ ચોક્કસ તમારા જીવનમાં સારું આવી શકે એમ છે. મિત્રો, વાત કરીશું આજના દિવસે તમારે શક્ય હોય
તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. મિત્રો, આજના દિવસે 16/12/2019 અને આજના દિવસે સોમવાર છે. આજના દિવસે રાત્રિની મધ્યરાત્રિએ આજના દિવસે સૂર્યનું પરિભ્રમણ ધનરાશિની અંદર થશે અને ધનરાશિનું સૂર્યનું પરિભ્રમણ આજના દિવસે ધનારક આપણે જે ધનુર્માસ નો પ્રારંભ કહીએ છીએ તો 16/12/2019 થી 14/1/2020 સુધી ઉત્તરાયણ સુધી ધનુર્માસ રહેશે. શાસ્ત્ર કહે છે ધનુર્માસની અંદર પ્રભુનું કાર્ય કેવલ નામ જપ તમને અનંત કોટી ફળ પ્રાપ્ત કરે છે. ધનુર્માસની અંદર કરેલું દાન પુણ્ય તમારા જીવનની અંદર તમારા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ધનુર્માસની અંદર કરેલું પ્રભુ સ્મરણ તમારા જીવનની અંદર ઉત્કર્ષ પ્રગતિની પ્રાપ્તિ કરાવે છે. ધનુર્માસની અંદર કરેલું પ્રભુ સ્મરણ માળા નિત્ય કર્મ અનુષ્ઠાન એ તમારા જીવનમાં અસંખ્ય ફળોની પ્રાપ્તિ કરાવે છે. ધનુર્માસ એટલે પ્રભુની ભક્તિનો માસ. શાસ્ત્ર કહે છે ધનુર્માસની અંદર કયા કાર્ય ના થાય. ધનુર્માસની અંદર માત્ર લગ્ન, ગૃહ પ્રવેશ, વાસ્તુ ઇત્યાદિ યજ્ઞોપવિત સંસ્કાર આ બધા સંસ્કારો નિષેધ બતાવેલા છે. આ માસની અંદર કેવળ પ્રભુનું સ્મરણ, દાન, પુણ્ય, ભક્તિ, અનુષ્ઠાન અને વહેલા સવારે ઉઠી પ્રભુના નિત્ય દર્શન કરવાથી તમારા જીવનની અંદર ચોક્કસ અનેક લાભોની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, ધનુર્માસની અંદર આવો તમે ને હું ભક્તિનું સ્મરણ કરી પૂજા અને આરાધના અનુષ્ઠાન કરી આપણા જીવનને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. જો અમારી આ જડેશ ટીવીની ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જુઓ આપની આજ વિશે અસ્તુ શ્રેહી.